we will take our fourth lecture of our unit 4 Q of yes no yes no yes no. आज આપણે આપણા ચોથા યુનિટનું ચોથું લેક્ચર લઈ રહ્યા છીએ જેમાં આપણે એક્ટિવિટી 7 જે આપણો મેઈન પાઠ છે એના વિશે ચર્ચા કરીશું. એક્ટિવિટી 7 રીડ એન્ડ અરેન્જ. અહીંયા એક પાઠ આપેલો છે, પાઠમાં બે ફ્રેન્ડ્સ ની વાત છે. એક ફ્રેન્ડ એની બીજી ફ્રેન્ડને એક લેટર લખે છે, પણ લેટર લખાઈ ગયા પછી એને કોઈ જગ્યાએ મૂક્યો હશે તો એના નાના ભાઈએ એ લેટર ફાડી નાખ્યો. હવે એ બધા ટુકડા આડાવડા થઈ ગયા છે. લેટર લખેલો આખો હતો પણ ટુકડામાં ફેરવાઈ ગયો છે. એ બધા ટુકડાઓને અહીંયા આપણે ચિત્ર આપણા પાઠમાં આપણે જેમ તેમ ગોઠવીને મૂકેલા છે, પણ એ હજી સાચી રીતે ગોઠવાયા નથી. તો કયા ટુકડા સાથે કયો ટુકડો જોઈન્ટ કરી અને આપણે આખો પાઠ બનાવવાનો છે તે અહીંયા આપણે શીખવાનું છે, અને એ રીતે પછી આપણે આપણા પાઠને સમજવાનું છે. તો જુઓ એક્ટિવિટી 7 રીડ એન્ડ એરેન્જ. વાંચો અને એને ગોઠવો. કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકત્તા. પેન ફ્રેન્ડ એટલે પત્ર મિત્ર, એવી ફ્રેન્ડ કે જે આપણાથી ઘણી દૂર રહેતી હોય, જેના દ્વારા આપણે ફક્ત પત્રથી જ કોન્ટેક્ટમાં હોઈએ એને પેન ફ્રેન્ડ કહેવાય. તો કેતકીને એક કોલકાતામાં એની એક આવી રીતે પત્ર મિત્ર હતી. હર નેમ ઇઝ કવિતા, તેનું નામ કવિતા હતું. કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ એબાઉટ નવરાત્રી, અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. કેતકીએ તેની ફ્રેન્ડ જે કવિતા હતી તેને એક પત્રમાં એક પત્ર લખ્યો, અને એ પત્રમાં એણે શું લખ્યું તો એબાઉટ નવરાત્રી, નવરાત્રી વિશે એના પત્રમાં લખ્યું હતું. આ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત, જે ગુજરાતનો ખૂબ જ પ્રખ્યાત તહેવાર છે. કેતકીએ તેના પત્રમાં ગુજરાતના એક પ્રખ્યાત તહેવાર નવરાત્રી વિશે તેની મિત્રને લખ્યું હતું. બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન ટુ પીસીસ. પરંતુ તેના નાના ભાઈએ તે પત્રને ફાડીને ટુકડામાં ફેરવી નાખ્યો. પુટ ધ પીસીસ ટુગેધર, આ ટુકડાઓને સાથે મૂકો. એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટર્ન ટુ હર ફ્રેન્ડ, અને શોધી કાઢો કે કેતકીએ તેના તેની મિત્રને પત્રમાં સેના વિશે લખ્યું છે. ફ્રોમ કેતકી ટુ કવિતા. હવે કેતકી દ્વારા કેતકીથી કવિતા સુધી આ કેવી રીતે વાત પહોંચે છે તેના વિશે આપણે જોવાનું છે. ડિયર કવિતા, કેતકીના પત્રમાં લખે છે કે પ્રિય કવિતા, હાઉ આર યુ, તું કેમ છે, આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સેવર કોલ્ડ. સેવર કોલ્ડ એટલે પુષ્કળ શરદી, સફરિંગ એટલે પીડાવું. કે કવિતા એને પૂછે છે, કેતકી કવિતાને પૂછે છે કે તને હવે સારું છે કે હજી ખૂબ શરદીથી તું હેરાન થાય છે. આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. એ શું કહે છે, હું મારી માતાની સાથે મારી મમ્મીની સાથે હું ખરીદી કરવા જઈ રહી છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ, શું તારે બજારમાંથી કંઈ જોઈએ છે, કંઈ લાવવું છે. આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયા ચોળી ફોર મી, હું મારા માટે ચણિયા ચોળી ખરીદવાની છું, ચણિયા ચોળીનો આખો સેટ ખરીદવાની છું. નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર, રાઉન્ડ ધ કોર્નર એટલે નજીકમાં જ, નવરાત્રી હવે નજીકમાં જ છે. સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ, એટલે હું તેની તૈયારી કરી રહી છું, હું મારી જાતને નવરાત્રી માટે તૈયાર કરી રહી છું.
Usually we start the preparation a week in advance. आम तो अमें एक अठवाडिया पहला ज आ तहेवारनी शुरुआत तहेवारनी तैयारी करवानी शुरुआत करिए छे. Do you know about the festival of Navratri? इन्हें पूछे छे कि तने नवरात्रि ना तहेवार विषय कहीं खबर छे? Let me tell you something about it. चल हूँ तने एना विषे कहीश. हूँ तने एना विषे कहीं जणावुं छुं. कविता छे ए कलकत्ता में रहे छे अने केती छे गुजरात में रहे छे. एटले गुजरात में नवरात्रि नो तहेवार खूब महत्वनो छे अने जे कलकत्ता में रहे छे एने नवरात्रि ना तहेवार विषे बहु खबर ना होय. एटले केती एनी फ्रेंड कविता ने अपना गुजरात ना फेमस फेस्टिवल नवरात्रि विषे एने पत्र में जणावी छे. नवरात्रि इज अ मेजर फेस्टिवल ऑफ गुजरात. नवरात्रि गुजरात नो मोटो मेजर एटले मोटो तहेवार छे. नवरात्रि मीन्स नाइन नाइट्स. नवरात्रि एटले नौ रात्रिओ. यस इट इज अ फेस्टिवल ऑफ नाइन नाइट्स. हाँ आ नवरात्रि ए नौ रात्रिओनो तहेवार छे. एवरी वन जॉइन्स इन गरबा. बधा ज लोको दरेक लोको गरबा में भाग ले छे गरबा में जोड़ाय छे. इट इज द फोक डांस ऑफ गुजरात. फोक डांस एटले लोक नृत्य. ते गुजरात नो लोक नृत्य छे. इट कंटिन्यूज एलमोस्ट थ्रू आउट द नाइट. अने आ तहेवार लगभग आखी रात चाले छे. थ्रू आउट नाइट एटले आखी रात चाले छे. इट इज अ वेरी यूथफुल डांस. अने आ तहेवार में खूब जोश भरू नृत्य करवानु होय छे. आपणे जे गरबा गाईए छे ते खूब जोश थी गावाना होय छे. यंग मेन एंड वीमेन. युवान पुरुषों अने स्त्रीओ. टाइनी डॉट्स नाना बाळको. एंड एल्डरली पीपल अने उमर मोटी उमरना लोको. ऑल जॉइन इन गरबा. बधा ज गरबा में भाग ले छे. ध डांस टेक्स प्लेस इन एंड ओपन ग्राउंड. आज डांस छे गरबा में आपणे जे गरबा रमीए छे ए नृत्य एक खुला मैदान में योजवामां आवे छे. पीपल डेकोरेट एंड इल्यूमिनेट द ग्राउंड विथ टाइनी बल्ब्स. टाइनी बल्ब्स एटले झीणा बल्ब नाना नाना बल्ब. अने इल्यूमिनेट एटले सुशोभित कर चमकतू करवो. लोको मैदान ने झीणा बल्ब थी प्रकाशित करी छे तेने सुशोभित पण करे छे. द एटमोस्फियर इज लाइक अ फेर. आ तहेवार वखते एक मेला जेवुं वातावरण उभुं थाय छे. द डांसर्स फॉर्म अ सर्कल इन द ओपन ग्राउंड. नृत्य करनाराओ खुला मैदान में एक वर्तुळ बनावे छे गोल बनावे छे. एंड डांस टू द ट्यून ऑफ ए गरबा सॉन्ग विथ म्यूजिक. अने पछी गोल बनावीने पछी संगीतनी साथे गरबाना गीतना ताल पर अथवा तो सूर पर नाचे छे. द म्यूजिक इज वेरी एनर्जेटिक. अने आ गरबानुं जे संगीत होय छे खूब ज जुस्सावाळुं होय छे. एनर्जेटिक एटले जुस्सावाळुं होय छे. इन सम प्लेसीस द नंबर ऑफ डांसर्स इज वेरी लार्ज. अमुक जग्याए नंबर ऑफ डांसर्स एटले नृत्य करनाराओनी संख्या खूब मोटी होय छे. सो द कोरस सिंग्स गरबा सॉन्ग्स फ्रॉम द लाउड स्पीकर्स. अने तेथी कोरस एटले जूथमां गानारा लोको एटले के गायकोनुं वृंद आखो गायकनुं जूथ लाउड स्पीकरमांथी गरबाना गीतो गाय छे. इट इज अ ट्रेडिशन टू सिंग द गरबा सॉन्ग्स. गरबाना गीतो गावानी आपणी जूनी परंपरा छे.
because the Garba song worships and admires Ambama and other goddesses. Worship इतले आराधना करवी अने admire इतले वखाण करवा. गरबाना गीतों गावानी आपणी जूनी परंपरा छे, कारण के गरबाना जे गीत छे ए अंबेमा अने बीजी बधी देवीओनी आराधना करे छे अने तेना वखाण करे छे. नाउ आ डेज आजकाल इतले हमणाना समयमा द गरबा सॉन्ग प्रेजेंट्स सम सोशियल थीम्स टू. आजकाल तो गरबाना गीतों पर अमुक सामाजिक विषयों रजू करे छे. वुमेन एंड मेन ड्रेस अप इन देयर ट्रेडिशनल गुजराती एटायर. एटायर एटले पोशाक, ट्रेडिशनल एटले परंपरागत. स्त्रीओ अने पुरुषों तेमना परंपरागत गुजराती पोशाक में तैयार होय छे, सज्ज होय छे. वुमेन वियर चनिया चोली. वुमेन वियर चनिया चोली, स्त्रीओ चनिया चोली पहरे छे. द चनिया चोली इज फुल ऑफ एम्ब्रॉयडरी एंड मिरर वर्क. एम्ब्रॉयडरी एटले भरतकाम અને મિરર વર્ક એટલે કાચનું કામ. ચણિયા ચોળી ભરતકામ અને કાચના કામથી ભરપૂર હોય છે. ધે વિયર એટ્રેક્ટિવ જ્વેલરી સચ એઝ બેંગલ્સ એન્ડ બ્રેસલેટ્સ, એન્કલેટ્સ એન્ડ આર્મલેટ્સ એક્સેટ્રા. બેંગલ્સ એટલે બંગડીઓ, બ્રેસલેટ્સ એટલે કડા હાથમાં પહેરવાના, એન્કલેટ એટલે ઝાંઝર અને આમલેટ એટલે બાજુબંધ. સ્ત્રીઓ બંગડીઓ અને કડા, ઝાંઝર અને બાજુબંધ વગેરે જેવા એટ્રેક્ટિવ જ્વેલરી આકર્ષક દાગીના પહેરે છે. મેન વિયર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. પુરુષો કુર્તા પાયજામા પહેરે છે અને વેસ્ટ એટલે કમર ઉપર ઓઢણી બાંધે છે. એવરી વન મૂવ્સ ઇન અ સર્કલ. બધા જ લોકો વર્તુળમાં ફરે છે. ધ ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન્સ. અને બધા નૃત્ય કરનારાઓ વિવિધ શૈલીથી, વિવિધ એક્શનથી, વિવિધ આવડતથી નૃત્ય કરે છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ. આ તહેવાર આનંદ અને ફ્રેન્ડશીપ એટલે મૈત્રી, મિત્રતાનો તહેવાર છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટલીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ. આ તહેવાર દરમિયાન તારે ઓછામાં ઓછું એક વાર તો ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ. I am sure it will be an unforgettable experience. Unforgettable એટલે ભૂલી ન શકાય તેવો, અવિસ્મરણીય. મને ચોક્કસ ખાતરી છે કે આ અનુભવ, આ મુલાકાત તારા માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે. With love, કેતકી. છેલ્લે કેતકી પોતાનું નામ લખે છે કે તારી ખાસ ફ્રેન્ડ કેતકી. તો આપણે અહીંયા જોયું કે ભાઈ કીર્તિએ કવિતા જે કોલકાતામાં રહે છે તેને આપણા ગુજરાતના ફેમસ ફેસ્ટિવલ નવરાત્રિ વિશે ઘણી બધી માહિતી આપી. આપણે નવરાત્રિનો તહેવાર કેવી રીતે ઉજવીએ છીએ તેના વિશે એણે એના પત્રમાં બધું જ લખ્યું છે. હવે ત્યારબાદ એની નીચે એક્ટિવિટી 7B મેચ એ વિથ બી. એ ને બી સાથે મેચ કરવાના છે. ડ્રો એરોઝ ટુ શો ધ રિલેટેડ વર્ડ્સ. અને એરો સામસામે દોરવાના છે. આપણે પહેલો શબ્દ એમાં આપેલો છે એટાયર, તો એટાયર માટેનો રિલેટેડ વર્ડ છે. એટાયર એટલે પોશાક, તો એનો રિલેટેડ વર્ડ થશે ડ્રેસ અથવા ચણિયા ચોળી. એવી રીતે બીજો છે ટાઇની ટોટ્સ, એને લગતો શબ્દ આવશે ચિલ્ડ્રન. કોરસ, એને રિલેટેડ શબ્દ આવશે ગ્રુપ સોંગ એટલે જૂથમાં ગીત ગાવું. ફોક ડાન્સ, એને રિલેટેડ શબ્દ આવશે ગરબા. પછી છે જ્વેલરી,
ज्वेलरी माटे इने मळतो शब्द आवशे ब्रेसलेट. गॉडेस देवी एने माटे मळतो शब्द आवशे महाकाली. पछी छे राउंड ध कॉर्नर એટલે ખૂબ નજીક, એના માટે એને મળતો શબ્દ આવશે વેરી નિયર. અને છેલ્લો શબ્દ છે ઇલ્યુમિનેટેડ, એના માટેનો શબ્દ આવશે લાઇટેડ. બરાબર છે. તો ત્યારબાદ એના નીચે સી પાર્ટમાં કેટલાક ક્વેશ્ચન્સ આપેલા છે જે પાઠને આધારે છે. આપણે પાઠના નામ પ્રમાણે યસ નો યસ નોમાં જવાબ આપી શકાય તેવા ક્વેશ્ચન્સ છે, તો એને આપણે યસ અથવા નોના બોક્સમાં ટીક કરતું જવાનું છે. તો એને આપણે સોલ્વ કરી લઈએ. પહેલો પ્રશ્ન છે, ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ? શું નૃત્યકારો વર્તુળમાં ફરે છે? તેનો જવાબ આવશે યસ, ફરે છે. તો આપણે યસમાં ટીક કરીશું. બીજો પ્રશ્ન છે, ડુ ગરબા સોંગ્સ વર્શિપ લોર્ડ કૃષ્ણ? શું ગરબા સોંગમાં કૃષ્ણની પૂજા કરવામાં આવે છે? તો એનો જવાબ આવશે નો. ત્રીજો પ્રશ્ન છે, ડઝ કવિતા સિંગ ગરબા સોંગ્સ વિથ કોરસ? શું કવિતા જૂથમાં ગરબા સોંગ ગરબાના ગીતો ગાય છે? તો એનો પણ જવાબ આવશે નો. ચોથું છે, ડીડ કેતકીઝ ફાધર ટીયર ધ લેટર ઇન ટુ પીસીસ? શું કેતકીના પિતાજીએ એનો પત્ર ફાડી નાખ્યો હતો? તો એનો પણ જવાબ આવશે નો. પાંચમો પ્રશ્ન છે, ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થિંગ્સ? શું ઘરડા લોકો કેટલીક સામાજિક પ્રસંગો રજૂ કરે છે? તો એનો પણ જવાબ આવશે નો. છઠ્ઠો પ્રશ્ન, ડીડ કેતકી બાય ચણિયા ચોળી? શું કેતકીએ ચણિયા ચોળી ખરીદી? તો એનો જવાબ આવશે યસ. સાતમો પ્રશ્ન, ડઝ કેતકી લાઈક ટુ પ્લે ગરબા? શું કેતકીને ગરબા રમવું ગમે છે? તો એનો જવાબ આવશે યસ. આઠમો પ્રશ્ન છે, ઇઝ કેતકી ફ્રોમ કેરાલા? શું કેતકી કેરાલાની છે? તો એનો જવાબ આવશે નો. નવમો પ્રશ્ન છે, ડુ ટાઇની ડોટ્સ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ? શું નાના બાળકો મેદાનને ઝીણા બલ્બથી શણગારે છે? તો એનો પણ જવાબ આવશે નો. દસમો પ્રશ્ન છે, ડુ પીપલ વિયર ટ્રેડિશનલ ક્લોથિસ ઇન નવરાત્રી? શું લોકો નવરાત્રિમાં પરંપરાગત કપડાં પહેરે છે? તો એનો જવાબ આવશે યસ. અને છેલ્લો અને અગિયારમો પ્રશ્ન છે, ડઝ નવરાત્રી લાસ્ટ ફોર 10 ડેઝ? શું નવરાત્રી 10 દિવસો સુધી ઉજવવામાં આવે છે? તો એનો જવાબ આવશે નો. અહીંયા આપણે એક્ટિવિટી 7 કમ્પ્લીટ થઈ આખી. આપણે લેક્ચર પણ અહીંયા પૂરું કરીએ છીએ. જે ફોટા મોકલવાના મોકલું એ તમારી નોટમાં એટલી એક્સરસાઇઝ લખવાની છે. હવે એક્ટિવિટી 8 જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.